हेलो फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम आप यूनिट वन नो रिविजन जोई गया, आज आप जीशू यूनिट टू। यूनिट टू में आज आप एक्टिविटी वन टू फोर नो रिविजन करीशू। ओके तो फ्रेंड्स, हवे आपणे જોઈશું એક્ટિવિટી 1। એક્ટિવિટી 1 માં એક રાઇમ હતી, તો રાઇમ ને આપણે આજે એક્શન સાથે જોઈશું। અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય। અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, he smile at the kite and say goodbye। big blue balloon went up in the sky, he smile at the kite and say goodbye। a big yellow balloon went up in the sky, he smile at the kite and say goodbye। A big green balloon went up in the sky, he smiled at the kite and say goodbye। A big orange balloon went up in the sky, he smiled at the kite and say goodbye। હવે આપણે જોઈશું એક્ટિવિટી 2। એક્ટિવિટી 2 માં આપણે જોઈ ગયા હતા મૂળાક્ષર બી અને મૂળાક્ષર એલ। આજે આપણે એ મૂળાક્ષર ફરીવાર રિવાઇઝ કરીશું। બી શોધી તેની નીચે અંડરલાઇન કરો। ચાલો સ્ટાર્ટ કરો। રાઇટ, વેરી ગુડ, ગુડ, very nice। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આ વર્ડ્સ આપણે રીડ કરીશું। અ બનાના, અ ટેબલ, અ બિસ્કિટ, અ બોલ, અ બાસ્કેટ, અ બીન્સ। વેરી નાઇસ। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આપેલા વર્ડ્સમાં એલ શોધીશું। વેરી ગુડ। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આપણે વર્ડ રીડ કરીશું। અ પેન્સિલ, અ જંગલ, અ બાઇસિકલ, અ લેમન, અ પ્લેયર। વેરી નાઇસ। હવે આપણે જોઈશું એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 માં આપણે એડોન ગેમ જોઈ ગયા હતા, રાઈટ? એડોન ગેમમાં આપણે જોયું હતું કે આપણી પાસે જુદી જુદી વસ્તુઓ હોય તો એને આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના હોય છે, રાઈટ? તો આપણી પાસે અત્યારે 3 વસ્તુઓ છે, પેન્સિલ, બેગ અને બોટલ। હવે આ 3 વસ્તુને આધારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે અને એ સેન્ટેન્સમાં કંઈક કંઈક એડ કરવાનું છે। ફર્સ્ટ પિક્ચર છે પેન્સિલનું, તો ફર્સ્ટ સેન્ટેન્સ શું બનશે? આઈ હેવ અ પેન્સિલ। વેરી ગુડ। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આ સેન્ટેન્સમાં કંઈક એડ કરો તો। આઈ હેવ બ્લેક પેન્સિલ। વેરી ગુડ। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે તમારી પાસે બીજી જે વસ્તુ છે એના આધારે સેન્ટેન્સ બનાવો તો શું બનશે સેન્ટેન્સ? આઈ હેવ બ્લેક પેન્સિલ એન્ડ અ બેગ। વેરી નાઇસ। ફ્રેન્ડ્સ, હવે આ સેન્ટેન્સમાં કંઈક એડ કરો તો શું બનશે નવું સેન્ટેન્સ? આઈ હેવ બ્લેક પેન્સિલ એન્ડ બ્લુ બેગ। વેરી નાઇસ। ઓકે તો ફ્રેન્ડ્સ, હવે તમારી પાસે ત્રીજી વસ્તુ છે એને આધારે નવું સેન્ટેન્સ બનાવો તો શું બનશે સેન્ટેન્સ? ઓકે તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે કયા કયા સેન્ટેન્સ બન્યા। આઈ હેવ પેન્સિલ, આઈ હેવ અ બ્લેક પેન્સિલ,
I have a black pencil and blue bag. I have black pencil, a blue bag and a red bottle. ઓકે તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે બે ત્રણ વસ્તુ લઈને આ પ્રકારના સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરજો. હવે આપણે જોઈશું એક્ટિવિટી ફોર. એક્ટિવિટી ફોરમાં આપણે જોઈ ગયા હતા મૂળાક્ષર એમ, મૂળાક્ષર ડબલ્યુ, જે, વી અને વાય. આજે આપણે ફરીવાર એને રિવાઇઝ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે આ વર્ડ્સ વાંચવાના છીએ. હે જે શબ્દ વંચાવે એ તમારે રિપીટ કરવાના રહેશે. ઓકે, ચલો સ્ટાર્ટ. ઓ કેમલ, ઓ કેમલ, ઓ મીટ, ઓ મીટ, ઓ ફાર્મર, ઓ ફાર્મર, ઓ ટોમેટો, ઓ ટોમેટો, એન આઈસ્ક્રીમ, એન આઈસ્ક્રીમ. વેરી નાઇસ. હવે આપેલા વર્ડ્સમાં એમ શોધીને તેની નીચે અંડરલાઇન કરવાની છે. સ્ટાર્ટ. વેરી ગુડ. અ કાઉ, અ કાઉ, અ ક્રો, અ ક્રો, અ વુલ્ફ, અ વુલ્ફ, એન આઉલ, એન આઉલ. હવે આપણે ડબલ્યુ નીચે અન્ડરલાઇન કરીશું. હવે આપણે જોઈશું મૂળાક્ષર જે. ફર્સ્ટ આપણે વર્ડ્સ રીડ કરીશું. અજીબ, અજીબ, અજકર, અજકર, અબ્રિંજલ, અબ્રિંજલ, અજાસ્મિન, અજાસ્મિન. વેરી નાઇસ. હવે આપણે જેની નીચે અન્ડરલાઇન કરીશું. વેરી નાઇસ. આપણે જોઈશું મૂળાક્ષર વી. ફર્સ્ટ આપણે વર્ડ્સ રીડ કરીશું. અ વિલેજ, અ વિલેજ, અ ગ્વાવા, અ ગ્વાવા, અ વેન, અ વેન, અ વાયોલિન. વેરી નાઇસ. હવે આપણે આપેલા વર્ડ્સમાં વી શોધીને તેની નીચે અન્ડરલાઇન કરીશું. સ્ટાર્ટ. ગુડ. વેરી નાઇસ. ઓકે તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું મૂળાક્ષર વાય. ફર્સ્ટ આપણે વર્ડ્સ રીડ કરીશું. અયર, અયર, અ ફ્લાય, અ ફ્લાય, અ લીલી, અ લીલી, અ મંકી, અ મંકી, અ રાઇન, અ રાઇન. હવે આપણે મૂળાક્ષર વાયની નીચે અન્ડરલાઇન કરીશું. વેરી ગુડ. આઈ હોપ કે ફ્રેન્ડ્સ, તમને આજના આ રિવિઝનમાં સમજ પડી ગયા છે. ઓકે તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું. ગુડ બાય.